તેર ડિસેમ્બર મંગળવારે દિલ્હીમાં સંસદ પર હુમલાને એકવીસ વર્ષ પૂરા થયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક નેતાઓએ સંસદ ભવન પહોંચીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી તેર ડિસેમ્બર બે હજાર એક એ તારીખ છે જ્યારે એક સફેદ એમ્બેસેડર કારમાં આવેલા પાંચ આતંકવાદીઓએ લોકશાહીના સૌથી મોટા મંદિર સંસદ ભવન પર આતંકવાદી હુમલો કર્યો હતો સંસદ ભવન પર થયેલા હુમલાની આજે એકવીસમી વર્ષી છે એકવીસ વર્ષ પછી પણ સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની યાદો તાજી છે આ હુમલામાં દિલ્હી પોલીસના પાંચ જવાન સીઆરપીએફની એક મહિલા કોન્સ્ટેબલ અને સંસદના બે ગાર્ડ સહિત કુલ નવ લોકો શહીદ થયા હતા જ્યારે પાંચેવ આતંકીઓ પણ માર્યા ગયા હતા ઉલ્લેખનીય છે કે સંસદ ભવન પર આ હુમલાનું કાવતરું અફઝલ ગુરુએ ઘડ્યું હતું જે બાદ દિલ્હી પોલીસે સંસદ હુમલાના મુખ્ય આરોપી અફઝલ ગુરુની ધરપકડ કરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેણે પાકિસ્તાનમાં આતંકી ટ્રેનિંગ લીધી હતી જણાવી દઈએ કે વર્ષ બે હજાર બેમાં દિલ્હી હાઈકોર્ટ અને વર્ષ બે હજાર છમાં માં સુપ્રીમ કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી અફઝલ ગુરુને નવ ફેબ્રુઆરી બે હજાર તેરના રોજ સવારે દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી